ઈલાચી કુમાર. આપણા ભારત દેશમાં એક નાનકડું ગામડું છે. તે ગામમાં એક સાધુ ભગવાન પધારે છે. તેમનો ઉપદેશ સાંભળી એક બ્રાહ્મણ બ્રાહ્મણીને વૈરાગ્ય થાય છે અને તે બંને દીક્ષા લે છે. સાધ્વી બનેલા બ્રાહ્મણીને પોતાના મેલા કપડા જોઈને દુર્ગંધા થાય છે અને તેથી જ નીચ ગોત્ર કર્મ બાંધે છે. આયુષ્ય પૂર્ણ કરી બંને દેવલોકમાં જાય છે. ઈલાવર્ધન નામનું એક મોટું નગર છે. તે નગરમાં ઇભ્ય નામના શેઠ અને ધારણી નામની શેઠાણી વસે છે. પુત્ર ન થતો હોવાથી શેઠાણી ધારણી ઈલા દેવીને આરાધના કરે છે. ઈલા દેવીના પ્રભાવે ધારિણીને ગર્ભ રહે છે. પેલા બ્રાહ્મણનો જીવ ધારિણીના પુત્ર રૂપે જન્મ લે છે. ભવ્ય મહોત્સવપૂર્વક બાળકનું નામ પડે છે ઈલાચી કુમાર. પેલી બ્રાહ્મણીનો જીવ પણ સાધ્વીના મેલા કપડા પર દુર્ગંધા થવાને કારણે નીચ ગોત્ર કર્મ બાંધ્યું છે. તેથી તે એક નટના ઘરે જન્મ પામે છે અને માતા પિતાની સાથે દેશ વિદેશમાં નટના ખેલ કરે છે. એ નટની આખી ટીમ દેશ દેશાંતર ખેલ કરતી કરતી ઈલાવર્ધન નગરમાં આવે છે. એ ઈલાચી કુમાર પણ પોતાના મિત્રો સાથે આવે છે. નટપુત્રીને જોતા જ ઈલાચી કુમારને પૂર્વભવનો સ્નેહરાગ જાગી ઉઠે છે. મિત્રો ઈલાચી કુમારને પૂછે છે, આ નટડીને એકીટશે કેમ જુએ છે? ત્યારે ઈલાચી કુમાર ધડાકો કરતા કહે છે, હું પરણીશ તો નટપુત્રીને જ પરણીશ. ઈલાચી કુમારની વાત સાંભળી મિત્રો નટપિતા પાસે જાય છે અને નટપુત્રીની માંગણી કરે છે. નટપિતા પણ શરત મૂકે છે, મારી પુત્રી જોઈતી હશે તો ઈલાચી કુમારે નટ બનવું પડશે અને અમારી સાથે ખેલ. પૂર્વભવના સ્નેહરાગને કારણે ઈલાચી કુમાર પોતાના માતા પિતા મહેલ વૈભવ અને કુળ ખાનદાનનું બધું ભૂલીને નટ મંડળીમાં જોડાઈ જાય છે અને નટના ખેલ શીખે છે. મજા આવે છે ને? આવી જ બીજી પણ મનગમતી અને જ્ઞાન આપતી એનિમેટેડ ફિલ્મ જોવા જૈન ઓનલાઈન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જૈન શાસનના મહાપુરુષોના અદ્ભુત જીવનને જણાવતી સચિત્ર પુસ્તકોને વાંચવા માટે સંપર્ક કરો 9586123446. આપના બાળકોના જીવનમાં સંસ્કારનું ઘડતર કરતી આ સચિત્ર પુસ્તક શ્રેણી મેળવવાનું ચૂકશો નહીં. અમારી બધી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક પ્રવૃત્તિ જાણવા માટે લોગ ઇન કરો www.jainonline.org. એક દિવસ નટપિતા કહે છે, ઈલાચી હવે તારા ખેલ કરીને કોઈ એક રાજાને ખુશ કર અને બક્ષિસ લઈ આવ તો મારી પુત્રી તારી સાથે પરણાવીશ. ઈલાચી કુમાર બેન્ના તટ નામના નગરમાં જાય છે. ત્યાંના રાજા રાણી અને આખા નગરના લોકો ઈલાચી કુમારના ખેલ જોવા ભેગા થાય છે. ઈલાચી કુમાર વાંસના બંબુ પર બાંધેલી પાતલી દોરી પર દિલધડક ખેલ કરે છે અને નટપુત્રી સુંદર ગીતો ગાય છે. જાનના જોખમે પણ ખેલ કરીને ઈલાચી કુમાર રાજાને ખુશ કરવા મહેનત કરે છે. પણ રાજા નટપુત્રીને જોઈને તેનામાં મોહાઈ જાય છે. રાજા વિચારે છે, જાનના જોખમ કરાતા આવા ખેલમાં ઈલાચી કુમાર જો એકાદ પણ ભૂલ થાય ને તે મૃત્યુ પામે તો આ નટણીને મારી બનાવી લઉં. તેથી ઈલાચી કુમાર વારંવાર ખેલ કરે છે છતાં રાજા ખુશ થતો નથી. ઈલાચી કુમાર પણ સમજી જાય છે કે રાજા મારું મોત ઈચ્છે છે. એટલામાં ઈલાચી કુમારની નજર દૂર એક મહેલના ઝરૂખામાં પડે છે. એક સુંદર યુવાન સ્ત્રી સાધુ ભગવંતને ભાવથી વરાવે છે છતાં સાધુ મહારાજ નીચી નજર રાખી વરવામાં જ ધ્યાન રાખે છે. તે સ્ત્રી તરફ જોતા પણ નથી. ઈલાચી કુમાર વિચારે ચડે છે, ધિક્કાર છે મને કે સારું ખાનદાન છોડીને આ નટડીના મોંમાં ફસાયો અને ધન્યવાદ છે આ સાધુ મહાત્માને કે જે આવી સુંદર સ્ત્રી તરફ જોતા પણ નથી. આમ પશ્ચાતાપ કરતા કરતા ઈલાચી કુમાર વાંસ પર ખેલ કરતા કરતા જ ઘાતી કર્મોનો ક્ષય કરી તીવ્ર જ્ઞાન પામે છે. નટપુત્રી અને રાજા રાણીને પણ પશ્ચાતાપ થાય છે અને તેઓ પણ તીવ્ર જ્ઞાન પામે છે. વાલા બાળકો, જૈન કુળમાં આપણને જન્મ મળ્યો છે એટલે આપણે જિનેશ્વર ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવો જોઈએ અને ભૂલથી પણ જો પાપ થઈ જાય તો ઈલાચી કુમારની જેમ પશ્ચાતાપ કરવો જેથી આપણા કર્મો માફ થઈ જાય અને આપણને કેવળ જ્ઞાન મોક્ષ ગતિ પણ મળે.